नमस्ते विद्यार्थी मित्रों, धोरण आठ गणित में आपणे नव प्रकरण शुरू करीए छीए। प्रकरण सात, घन अने घनमूल। एमां तो आपणे छठा प्रकरण में शीखी गया छीए वर्ग अने वर्गमूल में, तेवी ज रीते घन अने घनमूल छे। घनमूल एटले के एक ने एक संख्या होय एनो त्रण वखत गुणाकार करो, जे जवाब मळे ए शुं कहेवाय, ए संख्यानो घन कहेवाय। हवे ए ज संख्यानो तमे આપણે કેમ વર્ગમૂળ શોધતા, એમ અહીંયા આનું ઘનમૂળ શોધો એટલે જવાબ આવે, એનો જવાબ થાય। હવે તો કે પહેલો પ્રશ્ન આપેલો છે આપણે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી, તો અહીંયા વર્ગની જેમ ખબર નહીં પડે, પણ આપણે પૂર્ણ ઘન છે કે નહીં તપાસવા માટે આને અવયવની રીતે ભાગ પાડવો પડશે। તો અહીંયા આપણે 216ના ભાગ પાડીએ तो छेले छ छे एटले अहीं केटला आवशे, बे थी शुरुआत थाय तो बे एका बे, एक छेले नहीं चाले, सोल एटले बे अठा सोल एटले केटला थया 108 थया। फरीथी ने बे वडे, बे पंजा दस, बे चौक आठ, पाछा बे वडे तो के बे दू चार अने बे सत्ता चौद, 27 एटले अहीं त्रण वडे तो अहीं 9 तेरी 27, 3 तेरी 9 अने 3 एका 3। तो अँ भाग के पड़ा 216 आप भाग लखीए तो कि 1 2 3 वक्त बे है, बे गुण्या बे गुण्या बे, ने 1 2 3 वक्त 3 है तो 3 गुण्या 3 गुण्या 3। तो हमें वर्ग में केम आप बबे जोड़का बनावता, एम घन में आप 3 3ना जोड़का बनावा, तो अँ 3 3ना जोड़का है आ तो 216 है, य पूर्ण घन संख्या है। तो अँ पर लख 216 पूर्ण घन है बराबर। तो आवी रीते ज आपणे भाग पाड़ीने जोवानुं छे के पूर्ण घन छे के नहीं। हवे एवी ज रीते एमां बीजो दाखलो छे 128, आपने खबर पड़े एटले आपणे बीजो दाखलो गणीए। तो 128ना पण आपणे आवी रीते भाग पाड़ीए तो छेले 8 छे एटले 2 वडे चाले, 2 6 12 अने 2 4 8, पाछा 2 वडे तो अँ 2 3 6, 2 2 4, पाछा 2 वडे तो 2 1 2, 2 6 12, पाछा 2 वडे चाल से 2 8 16, पाछा 2 वडे भाग चलावो तो 2 4 8, पाछा 2 वडे 2 2 4 अने 2 1 2। तो जो 2 छे एनी 3 3ની जोड़ी बनावता, एक जोड़ी આથીના બીજી જોડી અને 1 2 છે એ વધે છે તો આ પૂર્ણ ઘન નથી। તો અહીંયા આપણે લખશું 2 એ 3 જોડીમાં નથી, તેથી 128 પૂર્ણ ઘન નથી। બરાબર, 3 3ની જોડીમાં અહીંયા સુધી આવે છે, આ 2 છે એકલા રહી છે, જે ખબર ન પડે તો આપણે અહીંયા લખી નાખીએ કે 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ પહેલી જોડી, પછી 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ બીજી જોડી, ને આ 2 છે એ વધે છે, આ 2 વધે એટલે પૂર્ણ ઘન કહેવાય નહીં। તો બાકીના દાખલા છે જાતે ગણવાના। હવે પાંચમો પ્રશ્ન, પાંચમા દાખલામાં આપેલો છે આપણે કે 46,656, તો હવે આના ભાગ કરીએ આપણે 46,656, બધામાં અવિભાજ્ય અવયવની રીત જ વાપરવાની છે। હવે છેલ્લે 6 છે એટલે 2 વડે ચાલે, 2 2 4, 2 3 6, 2 3 6, 2 2 4, 1 2 16 એટલે 2 8 16, પાછા 8 છે એટલે 2 વડે ચાલે તો 2 1 2, 2 1 2, 3માંથી 2 ગયા એટલે 1 2 13 એટલે 2 6 12, 1 2 12, 2 6 12 અને 2 6 8, પાછા 4 આવે છે એટલે 2 વડે ચાલશે તો 2 5 10, 1 2 16, 2 8 16, 2 3 6 અને 2 2 4, એ જ 2 વડે કેમ કે છેલ્લે 2 છે, તો અહીંયા આવશે 2 2 4, 1 2 18, 2 9 18, પછી 3 છે એટલે 2 1 2, 1 2 12, 2 6 12, એ જ 2 વડે ચાલશે, 2 1 2, 2 4 8, 11 એટલે 2 5 10 અને 16 એટલે 2 8 16, એ જ 2 વડે ચાલશે, તો અહીંયા આવશે 2 7 14,
બે દુ ચાર, બે નવા અઢાર. હવે અહીંયા નવ આવી ગયા છે તો હવે બે વડે ચાલશે નહીં, તો હવે આપણે ત્રણ વડે કરીએ. તો ત્રણ વડે તો ત્રણ દુ છ, એક વિધા બાર, ત્રણ ચોક બાર અને ત્રણ તેરી નવ. હવે 243માં ત્રણ આવે છે, પાછા આપણે ત્રણ વડે ચલાવીએ તો અહીંયા આઠ તેરી ચોવીસ અને ત્રણ એકા ત્રણ, અહીંયા હજી ત્રણ વડે ચાલશે તો અહીંયા એક્યાસી, એટલે ત્રણ દુ છ, બે વિધા એકવીસ, ત્રણ સત્તા એકવીસ. પાછા ત્રણ વડે તો અહીંયા નવ તેરી સત્યાવીસ, પાછા ત્રણ વડે ત્રણ તેરી નવ, પાછા ત્રણ વડે ત્રણ એકા ત્રણ. તો જો બે બેની આ પહેલી જોડ, આ બીજી જોડ, ત્રણ ત્રણની આ પહેલી જોડ, ત્રણ ત્રણની બીજી જોડ, એકે વધતા નથી એટલે આ કેવી કહેવાય, પૂર્ણ ઘન કહેવાય. તો 46 છ છપ્પન પૂર્ણ ઘન છે. હા, તો પૂર્ણ ઘનમાં આપણે યાદ રાખવાનું ત્રણ ત્રણની જોડી છે એ બનવી જોઈએ. ત્રણ ત્રણની જોડી ન બને તો પૂર્ણ ઘન કહેવાશે નહીં. તો બાકીના દાખલા છે એ જાતે ગણવાના રહેશે. હવે આપણે બીજો પ્રશ્ન આપેલો છે કે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેથી તેની નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો આની અંદર આપણે પહેલાં ભાગ પાડવાના, એમાં નાની નાની સંખ્યા ગોતવાની. તો આવા દાખલા છે આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા છે, જેમાં ઘટતું હતું એમાં આપણે ગુણાકાર કરતા હતા. તો અહીંયા 243ને આપણે ભાગ પાડીએ. હમણાં આગળ આપણે પાડ્યા હતા કેનથી પડતા હતા, ત્રણ વડે, તો અહીંયા આઠ તેરી ચોવીસ, ત્રણ એકા ત્રણ, પાછા ત્રણ વડે તો સત્યાવીસ તેરી એક્યાસી, પાછા ત્રણ વડે તો અહીંયા આવશે નવ તેરી સત્યાવીસ, પાછા ત્રણ વડે ત્રણ તેરી નવ, બીજી ત્રણ વડે ત્રણ એકા ત્રણ. તો જો આ ત્રણ ત્રણની આ એક જોડી બને છે, બીજી જોડી બનતી નથી. તો અહીંયા આપણે લખીએ 243 બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ. તો આ એક જોડી બને છે, બીજી જોડીમાં કોણ ઘટે છે તો એકવાર ત્રણ ઘટે છે. તો અહીંયા આપણે લખશું ત્રણની જોડી બનતી નથી, તેથી 243 ગુણ્યા ત્રણ બરાબર, તો કે 243નું અહીંયા ત્રણ ઘટતા હતા તેને ગુણ્યા ત્રણ કરો એટલે મળે 729. 729 છે એ પૂર્ણ ઘન થાય કારણ કે એમાં ત્રણ ત્રણની જોડી બનશે. તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, તો ત્રણ ત્રણની જોડી આપણે બની એટલે 729 છે એ પૂર્ણ ઘન સંખ્યા કહેવાય. હવે બાકીના પ્રશ્ન છે જાતે કરજો. આપણે પાંચમો પ્રશ્ન કરીએ, એમાં ચોથો પ્રશ્ન 675. જો 675ના ભાગ પાડીએ એમાં કઈ સંખ્યા ઘટી જોઈએ આપણે. છેલ્લે પાંચ છે તો આપણે પાંચ વડે પણ ચલાવી શકીએ, પણ પહેલાં આપણે ત્રણથી કરીએ. તો ત્રણ દુ છ, ત્રણ દુ છ, એક વિધા પંદર, ત્રણ પંચા પંદર, પછી તો એજી ત્રણ વડે ચાલશે, ત્રણ સત્તા એકવીસ, ત્રણ પંચા પંદર. હવે છેલ્લે પાંચ આવી ગયા છે તો હજી આપણે ત્રણ વડે ઉઠશે. તો અહીંયા ત્રણ, ત્રણ દુ છ, એક વિધા, ત્રણ પંચા પંદર. હવે 25 છે એટલે આપણને ખબર છે, પાંચ વડે પચો પચો 25, હજી પાંચ વડે પાંચ એકા પાંચ. તો આ ત્રણ ત્રણની એક જોડી બની, પણ આમાં પાંચમાં કેટલા ઘટે છે, એકવાર પાંચ ઘટે છે. તો અહીંયા આપણે 675ના ભાગ છે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. હવે કેટલી વખત પાંચ ઘટે છે તો એકવારથી પાંચ ઘટે છે. તો અહીંયા આપણે લખશું 675 ગુણ્યા પાંચ, ગુણાકાર કરો એટલે જવાબ આવે 3375. હવે તો કે 3375 પૂર્ણ ઘન કહેવાય કેવી રીતે? 3375 છે એમાં જો તો કે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ આ એક જોડી બની, પછી પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ આ બીજી જોડી બની ગઈ.
બરાબર, તો અહીંયા 5 કરતા હતા તો આપણે 5 વડે ગુણ્યા આ નાના નાની સંખ્યા એટલે આ જવાબ મળે, તો 3375 એ પૂર્ણ ઘન કહેવાય. હવે ત્રીજો પ્રશ્ન છે, એમાં નાના નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય. તો આવો આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, ભાગાકાર એટલે વધતી સંખ્યા છે એને કાઢી નાખવાની. તો 81ના ભાગ પડો એટલે આપણે ખબર 3 વડે આવે, 27 તેરી 81, પાછા 3 વડે 9 તેરી 27, પાછા 3 વડે 3 તેરી 9 અને 3 એકા 3. તો જો અહીંયા 3ની એક જોડી બને છે, આ 3 છે વધે છે, તો ભાગાકાર એટલે વધતી હોય સંખ્યા આપણે કાઢી નાખવાની. તો અહીંયા 81 = 3 × 3 × 3 × 3. તો અહીંયા આપણે લખશું 3 જોડીમાં નથી તેથી 81/3 = મળે આપને 27. તેથી 27 પૂર્ણ ઘન છે. તો આવા બધા દાખલા આપણે છઠ્ઠા ચેપ્ટરમાં શીખી ગયા છીએ, બરાબર, એટલે આપણે આવડવા જોઈએ. હવે એની અંદર ત્રીજો પ્રશ્ન છે 135, તો આપણે 135ને ભાગ કરીએ. હવે 3 વડે ઉડે કે શેના વડે આપણે વિભાજ્યતાની ચાવી 7માં શીખ્યા છીએ. તો 5 ને 3 8 ને 1 9 એટલે 3 વડે ચાલશે, તો 3 × 4 = 12 × 3 = 15 હજી 3 વડે ચાલશે, તો અહીંયા 3 એકા 3 × 3 = 15 હજી 3 વડે ચાલશે, 3 × 5 = 15 અને અહીંયા 5 એકા 5. તો જો આ 3 3ની જોડી બને છે પણ 5 છે એ વધે છે, તો 135 માં 3 × 3 × 3 × 5. હવે 5 વધે છે તો અહીંયા લખીએ 5 જોડીમાં નથી તેથી 135/5. હવે 135/5 કરીએ આપણે એટલે આપણે જવાબ મળે 27. હા, 27 છે એ પૂર્ણ ઘન છે, 27 પૂર્ણ ઘન છે, બરાબર. તો આવી રીતે બાકીના દાખલા છે એ ગણવાના છે. ચોથો પ્રશ્ન છે, પરીક્ષિતે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો છે, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. તો આપણી પાસે 5 સેમી 2 સેમી અને 5 સેમીવાળો એક લંબઘન છે. હવે તો લંબઘન ઘન શબ્દ આવ્યો એટલે દરેક સંખ્યા છે એ 3ની જોડીમાં આવવી જોઈએ. તો જો તો અહીંયા આપણે કઈ સંખ્યા અને કેટલી ઘટે છે, તો 5 છે એ 2 વખત છે, 1 વખત 5 છે એ ઘટે છે, અને 2 છે 1 વખત છે એટલે 2 વખત 2 છે એ ઘટે છે. તો અહીંયા આપણે લખવાનું આવે કે 5 સેમી × 2 સેમી × 5 સેમી છે તેને 5 સેમી × 2 સેમી × 2 સેમી વડે ગુણવાથી પૂર્ણ ઘન મળે. તો અહીંયા આપણે કરશું 5 × 2 × 5 અને એને આપણે ગુણીએ છીએ 5 × 2 × 2 વડે. હવે બધા 5 છે એ ભેગા કરી નાખીએ, તો 5 × 5 × 5 અને બધા 2 ભેગા કરો તો 2 × 2 × 2. હવે આ એક જોડી થઈ ગઈ, આ બીજી જોડી થઈ ગઈ. હવે આનો ગુણાકાર આપણે કરવો હોય તો અહીંયા પહેલાં 5ની આ કેટલી ઘાત થાય, તો 5ની આ કહેવાય 3 ઘાત, કારણ કે 3 વખત છે. ગુણ્યા 2ની પણ કેટલી કહેવાય, 3 ઘાત કહેવાય. હવે આગળ આપણે શીખશું કે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય,
तो 5 × 2 અને અહીંયા 2ની ઘાત સામાન્ય છે એટલે એકવાર લખી નાખી. અહીંયા છે આપણે આવું કંઈ ન કરવું હોય તો અહીંયા આ 2નો ગુણાકાર કરો એટલે થઈ જાય 1000. 1000 છે એ પૂર્ણ ઘન છે, તો અહીંયા આપણે લખશું 1000 પૂર્ણ ઘન છે. 1000 બનાવવા માટે આપણે કેટલા વડે ગુણવા પડ્યા હતા, તો કે 5 × 2 × 2 વડે. તો અહીંયા આપણે લખશું તેથી 5 × 2 × 2 એટલે 5 × 2 = 10 × 2 = 20. તો હવે અહીંયા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન પૂર્ણ ઘન હોય, તો જે લંબઘન છે એમાં આ લંબઘન છે એ સાથે રાખવો પડે, એટલે કે કેટલા છે 20 લંબઘન જોઈએ બરાબર. તો આવી રીતે આ જેટલી સંખ્યા ઘટતી હતી એનો ગુણાકાર કરવાથી આપણે જવાબ છે એ મળી ગયો.